નમસ્કાર. આજે આપણે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મોની વાત કરીશું. વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મોમાં વાત કરીએ તો વિદ્યુતભારોનો સરવાળો કઈ રીતે થાય, તો કે વિદ્યુતભારો જે છે એનો સિમ્પલ બેઝિક સરવાળો જ થતો હોય છે. ધન વિદ્યુતભારને ધન વિદ્યુતભાર તરીકે લેવામાં આવે છે. પ્રોટોન હોય, પોઝિટ્રોન હોય એવા વિદ્યુતભારને, જ્યારે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને આપણે ઋણ લઈએ છીએ, તો ઇલેક્ટ્રોન જ્યારે હોય તો એની આગળ માઇનસ સાઇન લાગશે, પ્રોટોન હોય તો એની આગળ પ્લસ સાઇન લાગશે, અને એનો બેઝિક સરવાળો કરવામાં આવતો હોય છે. Q1 પ્લસ Q2 પ્લસ Q3 એ રીતે જે બેઝિક સરવાળો થતો હોય છે. વિદ્યુતભાર એ અદિશ રાશિ છે, દળ પણ અદિશ રાશિ છે. જે રીતે દળનો આપણે સરવાળો કરીએ છીએ એ જ રીતે વિદ્યુતભારોનો સરવાળો થતો હોય છે. પણ વિદ્યુતભારોમાં બે પ્રકારના વિદ્યુતભાર હોય છે, ધન અને ઋણ. જ્યારે દળમાં આવા કોઈ પ્રકાર હોતા નથી, એટલે વિદ્યુતભારો માટે આ જે સરવાળો જે છે એ બેઝિક સરવાળો થતો હોય છે. ત્યાર પછી વાત કરીએ આપણે વિદ્યુતભારના સંરક્ષણનું, તો વિદ્યુતભારનું પણ સંરક્ષણ થાય છે. જેમ તમે આગળ ઊર્જા સંરક્ષણ ભણી ગયા છો, રેખીય વેગમાન સંરક્ષણ ભણી ગયા છો, કોણીય વેગમાન સંરક્ષણ પણ 11th આવતું, તે જ રીતે વિદ્યુતભારનું પણ સંરક્ષણ થાય છે. એટલે કે અલગ કરેલું તંત્ર હોય તો એનો વિદ્યુત ભાર જે છે એનો બેઝિક સરવાળો જે છે એ અચળ રહે છે. આપણે એક એક્ઝામ્પલ આપીએ કે દાખલા તરીકે આ એક કાચનો સળિયો છે, આ રેશમનું કપડું છે. કાચના સળિયાને હું રેશમના કપડા સાથે ઘસું છું, તો આના ઉપરથી રેશમના કપડા ઉપર 100 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો આ 100 ધન વિદ્યુતભારિત થયો, રેશમનું કપડું 100 ઋણ વિદ્યુતભારિત થયો. પણ રેશમનું કપડું અને કાચના સળિયાને આ બંનેને હું અલગ કરેલું તંત્ર ગણું તો ઘસ્યા પહેલાંની સ્થિતિમાં એ બંને પર વિદ્યુતભારનો સરવાળો અને ઘસ્યા બાદ, ઘર્ષણ બાદ એમનો વિદ્યુતભારોનો સરવાળો જે છે એ પહેલી અને પછીની સ્થિતિમાં સમાન છે. તો એ વિદ્યુતભાર જે છે એનું સંરક્ષણ થયું કહેવાય. એક એક્ઝામ્પલ આપીએ, દાખલા તરીકે આ એક સળિયો છે, આ એક રેશમનું કપડું છે. શરૂઆતમાં આ બંને ન્યુટ્રલ છે, એટલે કે આમાં 10,000 ધન વિદ્યુતભાર અને 10,000 ઋણ વિદ્યુતભાર કરોડોમાં હોય છે. એક્ઝામ્પલ લઈએ છીએ, આમાં 5,000 ધન વિદ્યુતભાર અને 5,000 ઋણ વિદ્યુતભાર છે. હવે આ સળિયાને હું આની સાથે ઘસું તો આમાંથી ઇલેક્ટ્રોન જે છે એ 1,000 ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. તો અહીંયા કુલ વિદ્યુતભાર 10,000ના બદલે કેટલો થઈ જશે, તો કે 11,000 ઋણ વિદ્યુતભાર થયો. તો અહીંયા 5,000ના બદલે 1,000 ઘટી જાય છે, તો 4,000 ઋણ વિદ્યુતભાર છે. પણ પહેલાં 10,000 આ બંનેને અલગ કરેલું તંત્ર ગણવામાં આવે તો રેશમના કપડા પરના 10,000 પ્લસ અને કાચના સળિયા પરના 5,000 પ્લસ બંને થઈને 15,000 પ્લસ અને 15,000 માઇનસ છે. ઘસ્યા બાદની સ્થિતિમાં જુઓ તો ધન વિદ્યુતભાર તો એના એ જ સ્થિતિમાં છે, ટ્રાન્સફર કોણ થાય છે, ઋણ વિદ્યુતભાર. તો ઋણ વિદ્યુતભાર અહીંયા 1,000 આવ્યો, 11,000 છે, તો સામે 4,000 છે, તો 11,000 પ્લસ 4,000 15,000. તો ઘર્ષણ બાદની સ્થિતિમાં પણ વિદ્યુતભાર સમાન રહે છે, તો અહીંયા વિદ્યુતભારનું સંરક્ષણ થયું છે એમ કહેવાય. તો વિદ્યુતભાર જે છે એ ફક્ત એક બોડીમાંથી બીજી બોડીમાં, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ટ્રાન્સફર થાય છે, પણ એ ચાર્જ જે છે એને આપણે ક્રિએટ કરી શકતા નથી કે ડિસ્ટ્રોય કરી શકતા નથી. એટલે કે વિદ્યુતભારને આપણે ઉત્પન્ન નથી કરી શકતા કે એનો નાશ નથી કરી શકતા. એકલા વિદ્યુતભારને નાશ નથી કરી શકતા, બરાબર સમજો. તો ઉત્પન્ન કરવો હોય તો હંમેશા જોડીમાં જ ઉત્પન્ન થશે. તમે ઋણ વિદ્યુતભાર બનાવો છો તો સામે ધન વિદ્યુતભાર બનીનો હશે, તો જ એ ઋણ વિદ્યુતભાર બને. કોઈ પદાર્થ ઋણ વિદ્યુતભારિત થાય છે તો સામે ધન વિદ્યુતભારિત થાય છે. તો એ જેટલો તમે ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન કરો છો એટલો સામે ધન વિદ્યુતભાર ઉત્પન્ન થતો જ હશે. એટલે
હંમેશા જોડીમાં જ ઉત્પન્ન થાય છે. સામે બીજું કહી શકાય કે નાશ થાય તો પણ જોડીમાં થાય. આ દાખલા તરીકે આ એક પોઝિટ્રોન છે, આ પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન, પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન બંનેને એકબીજા ઉપર સંપાત કરવામાં આવે તો એ ચાર્જ ડિસ્ટ્રોય થાય, ગેમા કિરણો ઉત્પન્ન થાય. હા, આપણે કણોનો નાશ થાય પણ ચોખ્ખા વિદ્યુતભારનો નાશ નથી થતો. કણો જે છે એ કણો ઉત્પન્ન થાય, નાશે થાય, પરંતુ ચોખ્ખો વિદ્યુતભાર નાશ નથી પામતો. રાસાયણિક બોમ્બ છે, અણુબોમ્બ છે, અણુબોમ્બ જે જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે ઘણા બધા પાર્ટિકલનો નાશ થાય છે. પાર્ટિકલનો નાશ થાય છે તો પાર્ટિકલ પાસે ચાર્જ હતો એ ક્યાં ગયો? સાયન્ટિસ્ટને એમ થયું કે આ ચાર્જ જે છે, વિદ્યુતભાર જે છે એ ક્યાં ગયો? આપણે આગળ પણ કીધું હતું વિદ્યુતભાર હંમેશા પાર્ટિકલ ઉપર જ રહીએ, રેડિયેશનમાં ન હોય. તો આ જે પાર્ટિકલ જે છે એ ડિસ્ટ્રોય થાય છે, નાશ પામે છે, તો વિદ્યુતભાર, તો કે વિદ્યુતભાર એના ઉપરનો ઋણ વિદ્યુતભાર નાશ પામે છે. તો ઋણ વિદ્યુતભાર એકલો નાશ ન પામ્યો હોય, સાથે ધન વિદ્યુતભાર નાશ પામ્યો જ હોય, તો જે ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભારની સાથે નાશ પામે છે એ ધન વિદ્યુતભારને આપણે પોઝિટ્રોન કહેવા લાગ્યા. પોઝિટ્રોન, પોઝિટ્રોન એ ઇલેક્ટ્રોન જેવો જ એટલા માસનો જ પાર્ટિકલ છે, પણ એનો જે ચાર્જ જે છે, વિદ્યુતભાર જે છે એ પોઝિટિવ હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર જે છે એ નેગેટિવ હોય છે. બંને વિદ્યુતભારનું મૂલ્ય અને માસ પણ સરખું હોય છે. તો આ પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન બંને ડિસ્ટ્રોય થઈ અને ગેમા કિરણો, રેડિયેશન એટલે કે રેડિયેશનમાં એ કન્વર્ટ થાય છે, વિકિરણોમાં કન્વર્ટ થાય છે. એ રીતે ઘણી ન્યુક્લિયર પ્રક્રિયાઓ તમે જોઈ છે. યુરેનિયમ જે છે એનું વિખંડન થાય, આલ્ફા કણો બહાર આવતા હોય તો એવો જ તત્વ મળે કે બંને બાજુ વિદ્યુતભાર જે છે એનું સંરક્ષણ થતું હોય. અહીંયા 94 છે તો 92 ને 2 94, અહીંયા 238 છે, 238 છે તો અહીંયા તમે 4, અને અહીંયા 234 + 4 238. આ રીતે વિદ્યુતભારનું પણ તમે કેમેસ્ટ્રીમાં પણ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એમાં બંને બાજુ વિદ્યુતભારોને પણ સંતુલિત કરતા હોય છે. તો આ બધું શું દર્શાવે છે? તો કે વિદ્યુતભારનું સંરક્ષણ દર્શાવે છે. તો અલગ કરેલું તંત્ર હોય એના કુલ વિદ્યુતભારનું શું થાય છે કહી શકાય? તો કે સંરક્ષણ થાય છે. ત્યારબાદ વાત કરીએ બીજી મૂળભૂત ગુણધર્મ, તો કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ઘણા બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રયોગો કર્યા. કોઈ પણ અલગ અલગ મટીરિયલ જે છે એ મટીરિયલમાં કેટલો વિદ્યુતભાર છે એ ગોતવાનો પ્રયત્ન કર્યા, અલગ અલગ બોડી ઉપર વિદ્યુતભાર કેટલો હોઈ શકે, કેટલો હોય છે એ શોધવાનો પ્રયત્ન કર્યો. પણ મોટાભાગના પ્રયોગો ઉપરથી આપણને રિઝલ્ટ એવું જ મળ્યું કે કોઈ પણ ઉપર જે વિદ્યુતભાર જોવા મળતો હતો એ વિદ્યુતભાર મૂળભૂત વિદ્યુતભાર ઈના પૂર્ણ ગુણાંકમાં જ જોવા મળે છે. મોટાભાગનો વિદ્યુતભાર ક્યુ જે છે એ ઈને આપણે પ્રાથમિક કણ કહીએ છીએ, મૂળભૂત વિદ્યુતભાર કહીએ છીએ. એ ઈનું મૂલ્ય છે 1.6 × 10⁻¹⁹ કુલમ. આનાથી નાનો વિદ્યુતભાર આપણે મળ્યો નથી. દાખલા તરીકે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻¹⁹ કુલમ છે. પ્રોટોન પરનો એ જ છે, પણ પ્રોટોનના નાના કણ મળ્યા છે આપણે, જેને આપણે ક્વાર્ટ્સ કહીએ છીએ. એ આગળ આપણે અભ્યાસમાં આવશે ત્યારે વાત કરશું. ક્વાર્ટ્સ, ક્વાર્ટ્સના 6 પ્રકાર હોય છે, પરંતુ ઇલેક્ટ્રોનના નાના કણ નથી મળ્યા. નાનામાં નાનો પાર્ટિકલ આપણે ઇલેક્ટ્રોન મળ્યો છે, ઇલેક્ટ્રોનને આપણે ટુકડા નથી કરી શક્યા. તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻¹⁹ કુલમ મળ્યો છે. તો નાનામાં નાનો વિદ્યુતભાર આપણો આટલો છે, અને પ્રયોગો એવું દર્શાવે છે કે કોઈ પણ પદાર્થ ઉપરનો વિદ્યુતભાર જે છે એ ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આ ઈને શું કહીએ છીએ? પ્રાથમિક કણો કહીએ છીએ. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર હોય તો ઈ માઇનસ વડે દર્શાવાય છે. પ્રોટોન કે પોઝિટ્રોન પરનો વિદ્યુતભાર હોય તો એને આપણે ઈ પ્લસ વડે દર્શાવીએ છીએ. આનું સૌ પ્રથમ માહિતી જે છે ફેરેડે નામના વૈજ્ઞાનિકે આપી હતી. ફેરેડેએ વિદ્યુત વિભાજનના જે પ્રયોગો હોય છે એના પ્રાયોગિક નિયમો જે આપેલા છે, તમે કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરતા હશો, વિદ્યુત વિભાજનના જે ફેરેડેના પ્રાયોગિક નિયમો છે એ પ્રાયોગિક નિયમોના આધારે
એમને સૌ પ્રથમ આવું ક્વોન્ટમીકરણ જે છે એ દર્શાવ્યું હતું ફેરેડે, પરંતુ પ્રેક્ટિકલી એને રજૂઆત પ્રાયોગિક રીતે એને દર્શાવવા માટે મોટો ફાળો જે છે એ મિલિકનનો છે 1912માં. મિલિકન નામના વૈજ્ઞાનિકે આને પ્રાયોગિક રીતે દર્શાવ્યું હતું. ત્યારબાદ આ વિદ્યુતભાર જે છે એના એકમ આપણે કુલમ લેવા લાગ્યા. આ વિદ્યુતભારનો એકમ કુલમ છે, પણ એ કુલમ એકમ જે છે એ વ્યવહારો માટે આપણે ઘણો મોટો એકમ છે, કારણ કે એક કુલમમાં તમે એક કુલમમાં ઇલેક્ટ્રોનની ગણતરી કરો તો એક કુલમ અપોન 1.6 × 10⁻¹⁹ તો આપણે 6×10⁻¹૮ જેટલા ઇલેક્ટ્રોન મળે છે. આટલા બધા પુષ્કળ ઇલેક્ટ્રોન ભેગા થાય તો આપણને એક કુલમ −1 કુલમ વિદ્યુતભાર આપે. તો 1 કુલમ એકમ જે છે એ વ્યવહારમાં બહુ મોટો એકમ છે. તો નાના એકમોની આપણે જરૂર પડે છે. નાના એકમો ક્યાં ક્યાં લેવાય છે? 1 માઇક્રો કુલમ, માઇક્રો એટલે 10⁻¹⁶ કુલમ, મિલિકુલમ 10⁻¹³ કુલમ, નેનોકુલમ 10⁻¹⁹ કુલમ. આવા નાના એકમોનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરતા હોય છે. હવે ઈની વાત કરી કે ઈનું મૂલ્ય 1.6×10⁻¹૧૯ કુલમ હોય છે. એનો મતલબ કોઈ પણ પદાર્થ ઉપર આપણને વિદ્યુતભાર મળશે 1.6×10⁻¹૧૯ કુલમ હોઈ શકે, અથવા 3.2×10⁻¹૧૯ કુલમ હોઈ શકે. આને શું કહેવાય? ઈ. આને શું કહેવાય? 2E. આને શું કહેવાય? 3E. આને શું કહેવાય? 4E. આને શું કહેવાય? 5E. જો તમે જોઈ શકો છો, 2Eનું મૂલ્ય 3.2×10⁻¹૧૯, અને 4.8×10⁻¹૧૯ કુલમ, 6.4. હવે અહીંયા 1.6 અને 3.2 વચ્ચેનું મારે જોતું હોય કે 2.2, તો એવો ચાર્જ મળતો નથી. એનો મતલબ તો કે ઈના પૂર્ણ ગુણાંકમાં જ મળશે. 1.6 હશે, 3.2 નહીં હોય. સિમ્પલ દાખલા તરીકે આ કાચના સળિયાને હું રેશમના કપડા સાથે ઘસું તો હું કહું છું આમાંથી આમાં 100 ઇલેક્ટ્રોન ગયા, અથવા 50 ગયા, તો 50.5 નહીં જાય. એટલે કે ઇલેક્ટ્રોન જશે તો આખો જશે, ટ્રાન્સફર થશે તો પૂર્ણ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. અડધો ઇલેક્ટ્રોન જતો નથી તો આપણે અડધો ઇલેક્ટ્રોન એટલે કે અપૂર્ણાંકમાં આ મૂલ્ય નથી મળતું. 1E, 2E, 3E, આ 1, 2, 3, 4, 5 આ શું છે? પૂર્ણાંક સંખ્યા છે, NE, જેને આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહીએ છીએ. બીજી એક સરસ મજાની મેથડ કહું, સિમ્પલ રીતે ક્વોન્ટમીકરણ અને ક્લાસિકલ એને સમજવાનો પ્રયત્ન કરવો હોય તો ક્લાસિકલ મિકેનિક્સ કેને કહેવાય, ક્વોન્ટમ મિકેનિક્સ કેને કહેવાય, એના માટે સિમ્પલ એક મેથડ કહું. દાખલા તરીકે મારે આ પોઈન્ટ પાસેથી આ પોઈન્ટ પાસે જવું છે, એટલે કે આ હાઈટ પાસેથી આ હાઈટ પાસે મારે જ્યાં પહોંચવું છે, તો ક્લાસિકલ મિકેનિક્સ એમ કહે છે કે અહીંયાથી પહોંચવા માટે આ રસ્તો છે. જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સ એવું કહે છે નહીં, અહીંયા જવા માટે તમારે આવી મેથડ વાપરવી પડે. જોઈ શકો છો કે અહીંયા હું ચડીશ તો અહીંથી એક્ઝામ્પલ માટે અહીંથી હાઈટ જે છે 20 છે, કોઈ પણ યુનિટ છે 20 યુનિટ છે, તો હું અહીંયા પગ દઈશ તો 5 હશે, અહીંયા પગ દઉં તો 7.5 પણ આવી શકે, કોઈ પણ મેગ્નિટ્યુડ આવી શકે, કોઈ પણ મૂલ્ય આવી શકે. પણ અહીંયા હું કાઉન્ટ કરું તો આ 2, 4, 4+2, 6, 8, 10, 12, 14, 16, 18, 20. કહેવાનો મતલબ કે એક સરખા પગથિયા છે, કે હું આ પગથિયા ઉપર પગ મૂકું છું તો 2નું મૂલ્ય મળશે, હું સીધો આ પગથિયા ઉપર પગ મૂકીશ તો 10 મળશે, પણ 8 પણ મળી શકે, 6 પણ મળી શકે, 4 પણ મળી શકે, 2 અને સીધું 4 મળે છે, વચ્ચેનું મળતું નથી. અથવા એક એક મૂલ્ય રાખો તો પણ ચાલે, 1, 2, 3, 4, 5
1.5 મળતું નથી, એટલે એ ક્વોન્ટાઇઝ્ડ છે, અસતત, ક્વોન્ટાઇઝ્ડ કે ચોક્કસ મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, જેને આપણે ક્વોન્ટમીકરણ કહે છે. તો આ જે છે એ ક્વોન્ટમ મિકેનિક્સ કહે છે, ક્વોન્ટમ મિકેનિક્સ. આ જે છે એ ક્લાસિકલ મિકેનિક્સ છે, પ્રચલિત યંત્રશાસ્ત્ર છે. આ એક સિમ્પલ પ્રોસિજર છે સમજવા માટેની. ક્લાસિકલ મિકેનિક્સમાં કોઈ પણ મૂલ્ય આવી શકે, પ્રચલિત યંત્રશાસ્ત્રમાં, જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સમાં ચોક્કસ મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. હવે વાત કરીએ, જો કોઈ પણ વિશ્વમાં જે પદાર્થ જે છે બધા ઉપર ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ વિદ્યુતભાર તરીકે હોય, તો આપણે N1 પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યામાં ઇલેક્ટ્રોન રહેલા હોય, અને N2 પૂર્ણાંક સંખ્યામાં પ્રોટોન રહેલા હોય, તો કુલ વિદ્યુતભાર કેટલો હોય એનો સરવાળો કરીએ. તો N2 પ્રોટોન પ્લસ N1 ઇલેક્ટ્રોન, તો N2 માઇનસ N1 E નેટ વિદ્યુતભાર હોય, એટલે કે N2 માઇનસ N1 એ વિદ્યુતભારોનો તફાવત છે. જો N1 અને N2 પૂર્ણાંક છે, તો N2 માઇનસ N1 પણ પૂર્ણાંક છે, એટલે કે વિદ્યુતભારોની જે સંખ્યા છે એનો તફાવત જે છે એ પણ પૂર્ણાંક સંખ્યા જ મળશે. તો આ એક મહત્વનો પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે, સમજવાનો છે. N1 પૂર્ણાંક, N2 પૂર્ણાંક, તો એની બાદબાકી કેવી થશે? પૂર્ણાંક. એનો સરવાળો કેવો થશે? પૂર્ણાંક. તો એનો તફાવત પણ આપણે પૂર્ણાંક સંખ્યા મળે છે. હવે પ્રશ્ન એ થાય કે શું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ વ્યવહારમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ? તો કે ના, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સૂક્ષ્મ સ્તરે સમજવા માટે છે. દાખલા તરીકે અહીંયા તમે લાઇન જોઈ શકો છો, આ લાઇન જે ડ્રો કરી છે એ તમે દૂરથી જોશો તો તમને એક સિંગલ લાઇન લાગશે, પણ જો તમે આને નજીકથી જોશો તો એ ડોટ કરેલા છે. એ ડોટ 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 એટલા બધા નજીક છે કે જેને દૂરથી જોવામાં આવે તો એક સિંગલ લાઇન લાગે છે, પણ નજીકથી એને સૂક્ષ્મ સ્તરે અભ્યાસ કરવામાં આવે તો એને આપણે ડોટ તરીકે લેવાના છે. સેમ જો સ્થૂળ સ્તરે આપણે વિદ્યુતભારોનો અભ્યાસ કરવાનો છે તો આપણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને અવગણી શકીએ છીએ. સૂક્ષ્મ સ્તરે આપણે જો વિદ્યુતભારોનો અભ્યાસ કરવાનો છે, વિદ્યુતભારોને લગતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે, તો આપણે ક્વોન્ટમીકરણને અવગણી શકીશું નહીં, એનો ક્વોન્ટમીકરણનો યુઝ કરીશું, ઉપયોગ કરીશું. આપણે વ્યવહારમાં આપણે કીધું એમ માઇક્રોકુલમના ક્રમનો એકમનો ઉપયોગ થતો હોય, તો માઇક્રોકુલમ એટલે 10^-6 10^-6 તો 10^-6 અને નાનામાં નાનો વિદ્યુતભાર કેટલો છે? તો કે 10^-19 કુલમ. તો 10^-6 કુલમ છેદમાં 10^-19 કુલમ, તો આ બેનો રેશિયો કેટલો મળે છે મને? તો કે 10^13 ગણો. આટલા 10^13 ગણો, 10^13 વિદ્યુતભાર સાથે આપણે કામ કરવાનું છે. હું ખોબો ભરી લઉં, રેતીનો ઢગલો પડ્યો હોય, ઝીણી રેતી છે, અને રેતીનો ઢગલો છે, એ રેતીને હું ઉપાડી લઉં, પછી આમાં નાખું, તો એ રેતીને મારે કાઉન્ટ કરવાની જરૂર નથી, હું એનો જથ્થો જે છે એ માપી લઉં છું, કાઉન્ટ કરવાની જરૂર નથી. એ જ રીતે ખાંડ તમે બજારમાં લેવા જાઓ તો ખાંડ તમને માપશે, ગણીને આપતા નથી, એ સૂક્ષ્મ છે. આપણે એનો વધારે જથ્થાનો ઉપયોગ કરીએ છીએ તો કિલોગ્રામ 500 આપે છે, તો એમને જથ્થો આપે છે. એના વજન કરવા માટે એક એક દાણો કાઢશે નહીં ખાંડનો. જ્યારે સામે તમે શાકભાજી લેવા જશો તો, ટમેટા લેવા જશો તો, સીધો આપી નહીં દે, એમાં વજન વધી જશે તો એક ટમેટું કાઢશે, એની જગ્યાએ સાઈઝ બદલાવશે, નાનું મોટું કરશે લેવલ કરવા માટે. તો સૂક્ષ્મ સ્તરે આપણે વિદ્યુતભારના 10 કે 100 લેવલે કામ કરવાનું હોય છે. તો અહીંયા આપણે એને અલગ, જો એને આપણે સ્થૂળ સ્તરે વિચારવા જાય તો એ અલગ અલગ દેખાય છે. એટલા માટે આપણે સૂક્ષ્મ સ્તરે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું ખૂબ જ મહત્ત્વ છે, તે આવશ્યક છે, તેને અવગણી શકતા નથી. પરંતુ આપણે સ્થૂળ સ્તરે આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકીએ છીએ. તો આ હતું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે. તો હવે તમારે યાદ રાખવાનું છે, કોઈ પણ મટીરિયલ ઉપર
વિદ્યુતભાર જે છે એ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની જેટલો હોય છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે કુલમનો નિયમ અદિશ સ્વરૂપે અને સદિશ સ્વરૂપે એ સિવાયના બીજા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.